नमस्कार विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली वती हूँ आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। गत वीडियो लेक्चर की अंदर आप यूनिट 4 रीड 1 एम पार्ट 1 एटले के द एडजस्टमेंट की बातों करी। अर्धे सुधी आप यूनिट पण जोयुं। तमारी अहीं नजर समक्ष 39 पेज पर तमे जोई सको छो, आपणे अधूरू छे द शिफ्ट वॉज ग्रेज्युअल। तमने डिस्प्ले उपर खूणा में लेफ्ट साइड में देखाई रह्यु छे, तेमां पेरेग्राफनी शुरुआत में एवुं लख्युं छे कि द शिफ्ट वॉज ग्रेज्युअली, एटले के आ जे बदलाव जे छे ए बदलाव घणो धीमो हतो। एम आगळ आपणे एवी चर्चा करी, एक बदलाव विशेनी आपणने वात पण करी कि जे दिवसे नानीना अस्थि विसर्जन में जवानुं हतुं ते दिवसे आजे दोहित्री अने दोहित्र के जे ते पोताना एनो अस्थि कुंभ त्यां लईने जाय छे, त्यारे ते एना पलंग तेणीना पलंग उपर बैठा हता अने अस्थि कुंभ ने नहीं एवो हाथ द्वारा स्पर्श कर्यो अने एवुं बोल्या के तेणीने अहींथी लई जाओ। एटले के आ एक बदलाव ज जोवा मळे छे। पण अहींया जे आपणने वात करवामां आवेली छे એ કંઈક વાત એવી કરેલી છે કે આ પ્રકારનો જે બદલાવ જે છે એ ખરા અર્થની અંદર એક ધીમો બદલાવ હતો એમ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એના વિશે થોડીક ચર્ચા કરવાની છે। તો એ ચર્ચા કરતાં પહેલાં આપણે આ પેરેગ્રાફથી જે શરૂઆત કરીએ છીએ, જે અહીંયા તમને આપવામાં આવેલ છે પેજ નંબર 39 ઉપર, ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, એટલે કે આ બદલાવ જે છે એ ધીમો હતો। આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ, એટલે કે મેં પહેલા દિવસે તો એ ધ્યાન ન આપ્યું। ઈડ એટલે નહીં તરફ ધ્યાન કેન્દ્રિત કરવું। ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ, શું કહે છે કે આ બદલાવ ઘણો ધીમો હતો। મેં પહેલે દિવસે તો એ બરાબર ધ્યાન ન આપ્યું, એકાદી વખત આવું થયું ત્યારે, પણ પછીથી એ વધારે સ્પષ્ટ બન્યું એમ। મોર એવિડન્ટ એટલે વધુ સ્પષ્ટ થવું। એનધર ડે એટલે કે બીજા દિવસે, આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ, શું કહે છે કે મેં એને પકડી પાડ્યા, કોટ હિમ, કે એક દિવસે મેં એમને નાનીનું કફ સિરપ લેતા પકડી પાડ્યા એમ। શું કહે છે કે ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ, આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ, એટલે કે હવે બીજી વખત શું થાય છે, એનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કફ સિરપ, કે એક દિવસે મેં એમને નાનીનું કફ સિરપ લેતા પકડી પાડ્યા। હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ, એટલે કે જેમ નાની લેતા, મેઝરિંગ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ, જેવી રીતે નાની લેતા એ જ રીતે અને એ જ પ્રમાણમાં તે કેપફુલ, એટલે કે એ જે કપ સિરપનું જે બોટલ છે એની ઉપર રહેલું ઢાંકણું, બરાબર। તો અહીંયા જે આપણને વાત કરવામાં આવી છે કે કેપફુલ એટલે કે એ ઢાંકણામાં કાઢી રહ્યા હતા, જેવી રીતે નાની કપ સિરપ લેતા ને એ જ રીતે તેઓ પણ આ કપ સિરપ સિરપની બોટલમાં, તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આપણને ઉધરસ થયું હોય ત્યારે આપણે જે સિરપ લઈએ છીએ તેની વાત કરી છે, નાની છે એ કપ સિરપ અવારનવાર લેતા ખાસ કરી અને જે ઉધરસની તકલીફ હતી એટલે, પણ અહીંયા નાના છે ને જેવી રીતે નાની આ જે કપ સિરપ લેતા ને એવી જ રીતે, અને કેપફુલ એટલે કે જે બોટલનું ઢાંકણું હોય ને એ ઢાંકણામાં કાઢી રહ્યા હતા, એટલે સ્વાભાવિક છે કે ધ આઈ આસ્ક્ડ હિમ, મેં એને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, શું પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો। નેક્સ્ટ પેજ ઉપર એટલે કે મેં એને પૂછ્યું કે તમે શું કરી રહ્યા છો, વોટ એમ આઈ સપોઝ ટુ ડૂ ધેન, ધીસ ડેમ, ડેમનો મિનિંગ શું થશે, ખરાબ, કે ધીસ ડેમ કપ જસ્ટ ડઝ નોટ લેટ અપ, શું કહે છે કે મેં એમને એવું પૂછ્યું તો એ પ્રત્યુત્તરમાં એવો જવાબ આપે છે કે આ બોટલ, સોરી, આ હલકટ એટલે કે ખરાબ ડેમ, આ ખરાબ ખાંસી જરાય હેઠી હેઠી જ નથી બેસતી ને, એટલે કે ઉધરસ આવે છે તો પછી મારે શું કરવું એમ। એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ, શું કહે છે, આ બરાબર તેઓ જે રીતે બોલ્યા ને એ જ શબ્દો હતા કે જે નાનીએ વાપર્યા હતા। તમે જુઓ છો અહીંયા બદલાવ, કે આ પ્રકારનો જે બદલાવ ધીમે ધીમે તેની અંદર, એટલે કે એનું પરિવર્તન ધીમે ધીમે નાનીમાં થઈ રહ્યું એવું જોવા મળે છે। જેવી રીતે નાની કપ સિરપ લેતા એવી જ રીતે તે કપ સિરપ લે છે, સેમ એજ એવી જ રીતે
અહીંયા નાના જે છે એ વાત અને શબ્દો પણ સેમ ફ્રેઝ એવી વાત કરી છે, બરાબર. આ બરાબર એ જ શબ્દો હતા કે ધેટ નાની વુડ હેવ યુઝડ, કે જે શબ્દો નાની બોલતા હતા. હી પોઝ્ડ, હું થોડીક વાર તો ચોંકી ગયો એમ. પોઝ્ડનો મિનિંગ શું થશે? અટકી જવું એમ. પણ અહીંયા શું છે કે તે અટક્યો, તે અહીંયા અટકે છે. પોઝ્ડ થ્રુ મી એ લુક, મારી સામે એક નજર નાખી. એન્ડ સેડ, અને બોલે છે કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. શું કહે છે? કે આ બોટલ પૂરી થાય કે મને તું નવી બોટલ લાવી આપજે. શું કહે છે? કે વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, કે જ્યારે આ બોટલ પૂરી થાય ને, ગેટ મી અ ન્યૂ વન, કે મને નવી લાવી આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક, અસમંજસમાં હોવું એટલે કે ચોંકી જવું. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક, હું તો ઘડી કેમ કે ચોંકી ગયો. હું કેમ ચોંકી જાય છે? તો કે આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. કફિંગ એટલે ઉધરસ ખાવી. હું તો એમ કે ચોંકી જ ગયો, મેં એમને ક્યારેય ઉધરસ ખાતા સાંભળ્યા નહોતા એમ. શું કહે છે? કે હું ચોંકી ગયો, કે આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક, આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ, કે મેં તેઓને ક્યારેય ઉધરસ ખાતા સાંભળ્યા નથી. છતાંય તમે જુઓ છો નાના શું હમણાં બોલ્યા હતા, આગળ જ આપણે જોયું કે તો પછી મારે શું કરવું એમ. આ હલકટ ખાંસી એટલે કે ઉધરસ જે છે ને એ બેસતી જ નથી, તો પછી મારે શું કરવું એમ. તો એ શબ્દો નાનીના હતા એમ. બટ ધીસ વોઝ નથિંગ, આ વાત તો કાંઈ નથી એમ. કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, એટલે કે ત્યાર પછીના, આ બનાવ પછીના થોડાક દિવસો બાદ એમણે મને જે આઘાત આપ્યો ને, એની સરખામણીમાં તો આ કાંઈ નથી. આપણે જે વાત કરી બદલાવની, બરાબર. આઈ ટોલ્ડ હિમ, મેં એમને કહ્યું કે નાના લેટ્સ ગો ટુ અ સલૂન, કે નાના ચાલો આપણે હજામની દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ, કે તમારા વાળ કપાવવાના થયા છે, એટલે કે વાળ મોટા થઈ ગયા છે, ચાલો આપણે હજામની દુકાને જઈએ. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. શું કહે છે? કે મેં કહ્યું, સોરી, આઈ ઇન્સિસ્ટેડ, એટલે કે મેં એમને એવો, મેં એવો પણ આગ્રહ રાખ્યો કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, એટલે કે મેં એવો પણ આગ્રહ રાખ્યો કે જો તમે જવા ન માગતા હોય તો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ, કે તો હું આ વાણંદને એટલે કે બાર્બરને ઘરે બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. શું કહે છે? કે આ વખતે તેમણે મારી સામે જોવાની પણ પરવા ન કરી. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, એટલે કે મેં બીજી વખત જ્યારે એને એવું કીધું કે જો તમે ત્યાં જવા ન માગતા હોય તો હું બાર્બર એટલે કે વાણંદને અહીંયા બોલાવી લઉં, પણ તેણે મારી સામે જોવાની પણ દરકાર ન કરી. હી બિગન ટુ શેક હિઝ હેડ. શું કહે છે? કે તેમણે માથું ધૂણાવતા ધૂણાવવા માંડ્યું એમ, બરાબર. એટલે અહીંયા આપણને શું કહેવા માગે છે કે હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, હી બિગન ટુ શેક હિઝ હેડ. શેક હિઝ હેડ ના પાડવી, એટલે કે નો નો, હી વિલ કિલ મી, કે તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. શું કહે છે? કે નાના એ મને મારી નાખશે એમ, તેને મારા વાળ નાના રાખવા ગમતા નથી. કોને? તો કે નાનીની વાત કરે છે નાના. હી વિલ નેવર અપ્રૂવ, એ ક્યારેય મને મંજૂર નથી, એ બરાબર. એટલે આ રીતની તે વાત કરે. તમે અહીંયા જોઈ શકો છો કે નાનાની દરેકે દરેક વાતમાં, નાની ખરા અર્થની અંદર જીવિત ન હોવા છતાં પણ તેનું વર્તન, નાની પોતે જીવિત હોય એ ટાઈપનું વર્તન આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. તમારે અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે એક પછી એક બદલાવની જે વાત કરી રહ્યા છીએ ને, એ આ પ્રકારના બદલાવ તમારે નોટ ડાઉન કરતા જવાના છે. હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ, એક્ઝેક્ટલી લાઇક નાની. શું કહે છે? કે બરાબર નાનીની જેમ જ તેમના શબ્દો, ઇન્ટોનેશન વોઝ નેસલ, એટલે કે નાકમાંથી બોલાયેલા હોવું. ઇન્ટોનેશનનો મિનિંગ શું થાય? ઉચ્ચારણ કે બોલવું, અને નેસલ એટલે નાકમાંથી, બરાબર. એટલે જેવી રીતે નાકમાંથી નાની બોલતા ને, એ જ રીતના એમના ઉચ્ચારણ જે છે ને, એક્ઝેક્ટલી લાઇક નાનીસ, એટલે કે નાનીના ઉચ્ચારણ જેવા જ હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ, અહીંયા આપણને સપોઝિશન જોવા મળે છે. ઇટ સીમ્ડ એઝ ઇફ, એવું લાગતું હતું. એઝ ઇફનો મિનિંગ થશે જાણે કે. ઇટ વોઝ નાની, શું કહે છે?
કે એવું લાગી રહ્યું હતું કે જાણે નાની બોલી રહ્યા હોય. આપણે સપોઝિશનનો અભ્યાસ કર્યો ત્યારે એવી વાત કરી હતી, એ નથી. ના જેવું જેને આપણે ઇંગ્લિશના ગ્રામેટિકલ એટલે કે ફંક્શનની ભાષામાં કહેવું હોય તો એવું કહી શકાય. મેકિંગ સપોઝિશન મીન્સ કે એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન એટલે કે ધારણા દર્શક ક્રિયા વિશેષણ રૂપ ઉપવાક્ય. આવું જ સેન્ટેન્સ આગળ પણ આપણે યુનિટમાં જોયું હતું, જે એમાં સેમ એઝ આ એઝી ફોળું જ આપ્યું હતું આગળ, એટલે કે પાર્ટ વનની અંદર આપણે અભ્યાસ કર્યો ત્યારે આ રીડ વનની અંદર જ, યુનિટ ફોર રીડ વનમાં જ, એટલે કે આ યુનિટની અંદર આપણને આ સપોઝિશનના સેન્ટેન્સ આપેલા છે જે આપણે ભણી ગયા છીએ. ઇટ સીમ્ડ, એવું લાગતું હતું જાણે કે ઇટ વોઝ નાની, એટલે કે તે નાની જ હોય. હુ વોઝ સ્પીકિંગ એટલે કે જે નાની જ બોલી રહ્યા હોય. આઈ મૂવડ બેક, હું થોડોક ચિંતિત થઈ ગયો અને પાછો હટી ગયો. લિટલ વરિડ, લિટલ વરિડ એટલે ચિંતિત થઈ ગયો. લિટલ એટલે થોડુંક ચિંતિત થવું, એમ હું થોડોક ચિંતિત થઈ ગયો આવી આ બધી જે પણ કંઈ નાના દ્વારા બોલવામાં આવેલ પરિસ્થિતિ જોઈને. અને આઈ મૂવડ બેક એટલે કે હું થોડોક પાછો હટી ગયો. આઈ હેડ અ ફ્રેન્ડ, મારે એક મિત્ર ડૉક્ટર કેડી કામલે એટલે કે એનું નામ આપેલું છે, બરાબર. અહીંયા દોષિત્રી વાત શું કરે છે કે આઈ હેડ અ ફ્રેન્ડ, મારે એક મિત્ર છે કે ડૉક્ટર કેડી કામલે, જેનું નામ ડૉક્ટર કેડી કામલે છે. અને ડૉક્ટરમાં તે શું છે, સાયકાટિસ્ટ, સાયકાટિસ્ટ એટલે મનોચિકિત્સક હતા, બરાબર. એટલે કે માનસિક પરિસ્થિતિ જેની અસંતુલિત થઈ હોય એના માટેની ટ્રીટમેન્ટ કરતા ડૉક્ટર હોય ને એને સાયકાટિસ્ટ કહેવાય, બરાબર. એ મેન્ટલ કન્ડિશન વાતચીત જોઈ અને આ બીમારી વિશેનો તાગ મેળવતા હોય છે. આઈ કોલ હિમ ઓવર, શું કહે છે કે મારે એક મિત્ર ડૉક્ટર કેડી કામલે કે જે મનોચિકિત્સક હતા, મેં એમને મારા ઘરે બોલાવ્યા. સામાન્ય રીતે સાયકાટિસ્ટ એટલે કે મનોચિકિત્સક જે છે એના વાણી વર્તન મીન્સ કે એના બોલવાની પરિસ્થિતિ અને એમના બિહેવિયર ઉપરથી તે પોતે નક્કી કરતા હોય છે કે આ કેવા પ્રકારની માનસિક બીમારીથી પીડાય છે. એટલે ઘરે આવે છે અને હી ટોક્ડ ટુ નાના, એટલે સીધી જ કોઈપણ પ્રકારની બીજી વાતને ઉમેર્યા વગર આપણને આ ડૉક્ટર કેડી કામલે જે છે એ નાના સાથે વાતચીત કરવાની શરૂઆત કરે છે. એટલે કે નાના એટ અ લેન્થ ફોર અવર્સ, અવર નથી આપ્યું, અવર્સ આપેલું છે. શું કીધું, એમણે કલાકો સુધી નાના સાથે વિગતે ચર્ચા કરી, એટલે લેન્થ એવું કીધું એટલે કે લંબાણપૂર્વક ચર્ચા કરી, એમ કોઈપણ સામાન્ય વાતને પણ લંબાણપૂર્વક ચર્ચા કરી. શા માટે, કારણ કે એના વાણી ઉપરથી એનું વર્તન જાણવાનું છે, માનસિક પરિસ્થિતિનો તાગ મેળવવાનો છે. એટલે આવા પ્રકારની ટ્રીટમેન્ટમાં એની સાથે ડિસ્કશન ચર્ચા કરવી જ પડે તો જ ખ્યાલ આવે. એટલે કે એમણે કલાકો સુધી નાના સાથે એટ લેન્થ એવું કીધું એટલે કે વિગતે વાત કરી. મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલે કે મોટાભાગના સમયે, મોસ્ટ ઓફ ધ ટાઈમ, મોટાભાગના સમયે નાના કેપ્ટ ક્વાઇટ, એટલે કે મોટાભાગના સમયે નાના જે છે ને કેપ્ટ ક્વાઇટ એટલે ચૂપ રહેવું, કાંઈ જવાબ જ ન આપ્યો એમ. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામલેઝ ક્વેરીઝ, તેમણે ડૉક્ટર કામલેની મોટાભાગના જે પણ કાંઈ પૂછપરછ કરવામાં આવી એ પૂછપરછના જવાબ આપ્યા નહીં. શું કહે છે કે ઘણી બધી ચર્ચાઓ તો કરી પણ ડૉક્ટર કામલેએ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા, પૂછપરછ કરી, ક્વેરી અને જે મુશ્કેલીઓ હતી એને રિલેટેડ, પણ મોટાભાગની પરિસ્થિતિમાં તો એને કાંઈ જવાબ આપ્યા જ નહીં, બરાબર. વેન બટ, પરંતુ વેન હી ડીડ, પરંતુ એમણે જ્યારે પણ, હી સ્પોક લાઇક નાના નોર્મલી, શું કહે છે, અને જ્યારે પણ જવાબ આપ્યા તેઓએ જે સામાન્ય રીતે નાના જ બોલતા હોય ને તે રીતે જ એમના પોતાના અવાજમાં જ આપ્યા એમ. એટલે જો અહીંયા આપણને કીધું છે કે બટ વેન હી ડીડ, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ એન્ડ ઇન હિઝ ઓવન વોઇસ, શું કહે છે, મોટાભાગના પ્રશ્નોના તો એને કાંઈ જવાબ આપ્યા નહીં, પરંતુ નાનાએ જે પણ કાંઈ પ્રશ્નોના જવાબ આપ્યા તેઓએ જે રીતે નાના જ બોલતા હતા ને તે જ રીતે અને તેને પોતાના જ અવાજમાં આપ્યા એમ કે જવાબ. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ, સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ, બીજું કંઈ પણ સ્પષ્ટ થયું નહીં, બરાબર. બીજું કંઈ પણ સ્પષ્ટ થયું નહીં અહીંયા, પણ ટુ વન ઓફ ધ ન્યુમેરસ ક્વેશ્ચન, શું કીધું, ડૉક્ટર કામલેએ પૂછેલા એમના એક પ્રશ્નના, ન્યુમેરસ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો તો ઘણા બધા પૂછ્યા હતા,
પણ વન ઓફ ધ ન્યુમેરસ ક્વેશ્ચન એટલે કે ઘણા બધા પૂછવામાં આવેલા પ્રશ્નોમાંથી એક જેમાં એને પ્રત્યુત્તર આપ્યો હતો કે હી સી કેન આન્સર, શું કીધું એવો પ્રત્યુત્તર આપ્યો હતો એક પ્રશ્નનો કે એ તો એનો જવાબ તો તેણી જ આપી શકે એમ, બરાબર. એટલે જ્યારે એને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એના જવાબમાં એને એવું કીધું કે એનો જવાબ તો તેણી આપી શકે એટલે કે હું ન આપી શકું. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ, શું કહે છે કે તેણી જ્યારે આવશે ને ત્યારે હું તેમને પૂછી લઈશ. આવું ના ના બોલ્યા. જુઓ, આપણે આગળ ઘણા બધા પ્રસંગોમાં એવું જોયું કે નાના છે એ નાની જેવું વર્તન તો કરે છે પણ સાથે સાથે પોતે નાની જેવું જ બોલે છે, બરાબર. અહીંયા જે આ ચર્ચા દરમિયાન નાનાએ નોર્મલી રીતે એના પ્રશ્નોના જવાબ આપ્યા એટલે એમાં ક્યાંય નાનીનો અવાજ જોવા મળ્યો નહીં. પણ એક પ્રશ્નમાં એને એવું કીધું ખરા કે એનો જવાબ તો એ જ આપી શકે, તેણી જ આપી શકે એટલે કે નાની જ આપી શકે. જ્યારે તેણી આવશે ને આઈ વિલ આસ્ક હર, હું તેણીને પૂછી લઈશ. પણ ખરેખર તો તેણી આવવાની છે નહીં, પણ એના મનમાં એક એવી માનસિક પરિસ્થિતિ ઘર કરી ગઈ છે. આટલા ઉપરથી આ ડૉક્ટર કાંબલે શોર્ટ બેક, એટલે આવું જ્યારે એને જવાબ આપ્યો ને કે ડૉક્ટર કાંબલે શોર્ટ બેક એટલે કે તરત જ પૂછી નાખ્યું, વેર હેઝ સી ગોન, તેણી ક્યાં ગઈ છે. ધ એન્ડ ઓફ હિઝ લિપ્સ કર્લ અપ અ લિટલ ઇન અ સ્માઇલ, ઓહ સી ડઝ નોટ રિયલી એવર ટેલ મી હર વેર એઝ અબાઉટ, શું કહે છે કે જ્યારે એને એવું કીધું કે તેણી આવશે ત્યારે હું એને પૂછી અને તમને જવાબ આપીશ, કે તરત જ શોર્ટ બેક, તરત જ કાંબલે એવું પૂછ્યું કે તેણી ક્યાં ગઈ છે, ત્યારે એને શું અહીંયા આપણને કીધું છે, પરિસ્થિતિ એવી આપેલી છે કે એન્ડ અપ હિઝ લિપ્સ કર્લ અપ અ લિટલ ઇન અ સ્માઇલ, શું કીધું, હાસ્યમાં તેમના હોઠના ખૂણા છે ને એ જરા મરડાયા એમ, હળવું હાસ્ય. અને ઓહ કે અરે સી ડઝ નોટ રિયલી એવર ટેલ મી હર વેર ઇઝ અબાઉટ, શું કહે છે કે અરે તેણી ખરેખર ક્યારેય મને તેણીના ઠેકાણા કહેતી નથી, એટલે કે તેણી ક્યાં જાય છે ને એ મને ક્યારેય કહીને જાતી નથી. આવી રીતે એને થોડાક મૃદુ હાસ્યમાં તેમના હોઠના ખૂણા મરડાયા, એટલે કે થોડુંક હાસ્ય કરતાં એને આવો જવાબ આપ્યો કે વેર ઇઝ અબાઉટ, એટલે કે ક્યાં જાય છે એની ભાળ ન હોવી. વેન નાના લેફ્ટ, કે જ્યારે નાના ગયા, એટલે કે આ ચર્ચા દરમિયાન ડૉક્ટર કાંબલે સાઈડ એટલે કે નાના જે છે એની સાથે વાતચીત ઘણી બધી થઈ, ત્યાર પછી નાના ત્યાંથી લેફ્ટ એટલે કે ઊભા થઈને જતા રહ્યા ડૉક્ટર કાંબલે સાઈડ. ત્યારે ડૉક્ટર કાંબલેએ કહ્યું ઈ ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ, શું કહે છે કે તમારા જે તમારી નાની જે છે ને એ નાનીને મૃત સમજતા નથી. જો અહીંયા ડૉક્ટર કાંબલેએ શું કહી દીધું એના અભ્યાસ ઉપરથી કે નાના છે એ હજી પણ નાની મૃત્યુ પામી ગયા હોવા છતાં પણ નાની મૃત છે એવું સમજતા નથી. પરસીવ યોર નાની એઝ ડેડ એટલે કે એવું સમજતા નથી, સ્વીકારતા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ, શું કહે છે એટલે કે એમણે બેવડું જીવન જીવવાનું શરૂ કરી દીધું છે. બેવડું જીવન જીવવું એટલે કે નાનાનું એક પોતાનું જીવન તો છે જ, પણ એના મનમાં નાની પણ હજી જીવિત છે એટલે બેવડું જીવન, ડબલ લાઈફ કહેવાય જેને સાયકોલોજીકલ લેંગ્વેજમાં કહેવું હોય તો. ઇનફેક્ટ હકીકતમાં ધેર્સ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ, એટલે શું થયું, ડબલ લાઈફમાં હકીકતમાં પાછું બીજું શું કીધું, હકીકતમાં તે બેવડું જીવન જીવે છે પણ તે તેણીનું વધારે અને પોતાનું ઓછું જીવે છે. જો એક જ કેરેક્ટરની અંદર બે વ્યક્તિના બિહેવિયરમાં એ પોતાનું જે બિહેવિયર છે એના કરતાં અહીંયા બીજા વ્યક્તિનું બિહેવિયર વધારે જોવા મળે છે, એટલે કે નાના છે એ પોતાનું અને નાનીનું બંનેનું જીવન જીવી રહ્યા છે. આ એક માનસિક પરિસ્થિતિ છે, એવું તમે કે હું ધારીએ તો ન થઈ શકે, પણ એ એક પ્રકારની માનસિક બીમારી છે. તો જેમાં નાના છે એ ખરા અર્થની અંદર પોતાના કરતાં નાનીનું જીવન તે વધારે જીવી રહ્યા છે. અને હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની, અને એ એમની જાતને પોતે નાની જ માનવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ, જે કાંઈ પણ થાય ઇટ હેપન્સ ટુ હર, એ તેણીને થાય છે. શું કહે છે કે માનવા લાગે જે કાંઈ પણ થાય એ તેણીને થાય,
એટલે કે સી ઇઝ ધ વન, કે તેઓ તેણીને માટે, સી ઇઝ ધ વન કે વુ નીડ ટુ બી ફેડ, શું કહે છે કે તેણીને માટે જમવું પડે છે. સી ઇઝ ધ વન કે વુ ફીલ્સ થર્સ્ટી, તરસ લાગવી, થર્સ્ટી એટલે કે તેણીને તરસ લાગે છે. સી ઇઝ ધ વન કે વુ ફીલ્સ ધ પેઇન, તેણીને દુઃખ દર્દ થાય છે. એન્ડ ઇટ ઇઝ હી વુ ટેક્સ ધ મેડિસિન્સ, અને દવાઓ તે લે છે એમ. અને હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ, ઓન હર બિહાફ એટલે કે તેણીના વતી. બિહાફનો મિનિંગ શું થાય, ના વતી, એટલે કે તેઓ તેણીના વતીથી ગોળીઓ પણ ગળે છે. સ્વેલોઝ એટલે કે ગોળીઓ, અને સોરી ગળવું, સ્વેલોઝનો મિનિંગ શું થશે, ગળી જવું એમ, અને પિલ્સ એટલે ગોળીઓ, એટલે કે તેણીના વતી તેને આ બધું કરવું પડે છે. એટલે આઈ ડ્રો ધ ગુડ ડૉક્ટર બેક ઇન હિઝ હોમ, હું તે ભલા ડૉક્ટરને તેમના ઘરે હંકારી ગયો. હી સેડ, તેણે એવું કહ્યું કે ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. શું કહે છે કે તેમણે કહ્યું કે નાના એક પ્રકારના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડરથી પીડાય છે. બરાબર, ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર આ એક માનસિક બીમારી છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. શું કહે છે કે આ સ્થિતિ સમજવી સહેલી નથી. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. હી સેડ, તેણે એવું કહ્યું, એન્ડ ધેર વોઝ નો સ્યોર ક્યોર ફોર ઇટ. શું કહે છે કે આ પરિસ્થિતિને સમજવી સહેલી નથી, અને તેમણે ઉમેર્યું, અને તેનો કોઈ ચોક્કસ ઇલાજ પણ નથી. હી સેડ, તેણે એવું પણ કહ્યું, હી વિલ કીપ એટ ઇટ. આપણે આ પરિસ્થિતિ ડૂ અવર બેસ્ટ, આ જે પણ કંઈ પરિસ્થિતિ આવી છે એને જાળવી રાખવા શ્રેષ્ઠ પ્રયત્ન કરી છૂટીશું એમ. બટ એટ યોર નાનાસ એજ, પણ શું કીધું છે, ક્યારેક અમુક કેસમાં જો કે નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ, એટલે કે ક્યારેક અમુક કેસમાં થોડોક સુધારો આવે છે, કેટલાક કેસમાં આપણે કશું કંઈ કરી નથી શકતા. એટલે ત્યાં એવું પણ કહે છે કે શ્રેષ્ઠ પ્રયત્ન કરી છૂટીશું, ક્યારેક અમુક કેસમાં થોડોક સુધારો આવે છે, કેટલાક કેસમાં આપણે કશું કર્યા સિવાય બધું સામાન્ય થઈ જતું હોય છે. પણ એટલે અહીંયા જો વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ, એટલે કે આપણે સારામાં સારો પ્રયત્ન પણ કરીશું. પણ નાનાની જે ઉંમર છે, તમારા નાનાની ઉંમરમાં આ પ્રકારની રોગમુક્તિ લગભગ અશક્ય છે. એટલે કે આવી માનસિક પરિસ્થિતિ છે એ સામાન્ય રીતે એમની એમ કમ્પ્લીટ પોતાની જાતે યોગ્ય થઈ જતી હોય છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, હી આસ્ક્ડ મી, ટેલ મી વન થિંગ. એટલે કે અહીંયા તે આગળ આપણે એ પરિસ્થિતિ જોઈ કે ભાઈ નાના જે છે એ નાનાને આ પ્રકારની જે એની ઉંમર છે એ પ્રકારની પરિસ્થિતિમાં આ પ્રકારનો બદલાવ છે એ બહુ શક્ય નથી, એમ અઘરું છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, કે જેવો હું જવા માટે ઉઠ્યો, હી આસ્ક્ડ મી, તેમણે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ, મને એક વાત કહો, હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની. શું કહે છે કે મને એક વાત તમે જણાવો કે તે અહીંયા જે આપવામાં આવેલી વાત કરે જે છે કે તે નાના તરીકે પોતાની જાતને માને છે એ બાબતથી તમને શું ફરક પડે છે. શું કીધું કે મેં જેવો જવા માટે પ્રયત્ન કર્યો કે એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, જેવો હું જવા માટે ઉઠ્યો, હી આસ્ક્ડ મી, તેમણે મને પૂછ્યું, ટેલ મી વન થિંગ્સ, મને એક વાત કહો કે હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંક્સ હિમસેલ્ફ ટુ બી નાની, કે એ નાના છે કે તેઓ પોતાની જાતને નાની માને છે એ બાબતથી તમને શો ફરક પડે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. શું કહે છે કે મારું અહીંયા તો એવું આપણને કહેવા માગે છે કે એ નાના તરીકે રાયતું ખાય. શું કહે છે, અહીંયા કીધું ને કે હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના, એટલે કે તે નાના તરીકે રાયતું ખાય કે પોતાની જાતને નાનીમાં મોર્ફિંગ, એવું કીધું, મોર્ફિંગ એટલે કે પરિવર્તિત કરવું એમ, કે ઇન ટુ યોર નાની, કે પોતાની જાતને નાનીમાં પરિવર્તિત કરી
પરિવર્તિત કરી અને રાયતું ખાવાની ના પાડી દે. શું કહેવા માગે છે? જો ખરેખર નાનાને રાયતું ભાવે છે, નાનીને રાયતું ભાવતું નથી, તો એના સ્વભાવમાં સંપૂર્ણ રીતે માનસિક પરિસ્થિતિમાં નાની છે, તો પછી ખરા અર્થમાં તે રાયતાની ના પાડી દે તો એમાં તમને શું ફેર પડે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. શું કહે છે કે એવી પરિસ્થિતિ કેવી રીતે બદલાય? મારો એવું કહેવાનું નથી કે આ વાત વિચિત્ર છે, અસ્વાભાવિક નથી, પણ અહીંયા તે શું કહેવા માગે છે કે લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. કે હું તમને એવું કહેવા માગું છું કે એ જે રીતે જીવવા ઈચ્છતા હોય એ રીતે એમને જીવન જીવવા દો. બરાબર. શું કહેવા માગે છે કે આ પરિસ્થિતિ હું સંપૂર્ણ રીતે વિચિત્ર કે અસ્વાભાવિક નથી, પણ એમને જેમ છે તેમ રહેવા દો. એમ આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. શું કહે છે કે મારે ઘરે આવતા થોડુંક મોડું થઈ ગયું એમ, બટ પરંતુ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. પણ અનબર્ડન એન્ડ અ લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામલે હેડ સેડ. શું કહે છે કે મારે ઘરે આવતા થોડુંક મોડું થયું, પણ ડૉક્ટર કામલેએ જે કહ્યું એનાથી મને બોજ મુક્તિ, તેમજ હું એમ કે અનબર્ડન એટલે કે બોજ મુક્તિ થઈ એમ અને ચિંતા મુક્ત પણ થયો. આઈ થોટ, મેં એવું વિચાર્યું કે ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની. શું કહે છે? મેં વિચાર્યું કે જે રીતે નાનાએ નાની સાથે, જો આપણો મેઇન ટાઇટલ અહીંયા જોવા મળે છે એડજસ્ટમેન્ટ્સ, એટલે કે સમાયોજન સાધી લીધું છે, સુમેળ કરી લીધો છે, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ, એ રીતે અમારે પણ તેમની સાથે સુમેળ કરી લેવો જોઈએ, એટલે કે સમાયોજન સાધી લેવું જોઈએ. શું કીધું? કે નાના ગમે એ રીતે જીવે, મીન્સ કે નાની બનીને જીવે કે નાના બનીને જીવે, એનાથી શું ફેર પડવાનો એમ? તો નાનાએ નાની સાથે સમાયોજન સાધી લીધું છે, તો આપણે એટલે કે અમારે તેની સાથે એમ કે સુમેળ સાધી લેવો જોઈએ, એટલે કે સમાયોજન કરી લેવું જોઈએ. આઈ રીચ્ડ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ ટુ વેક હિમ અપ, એટલે કે હું ઘરે પહોંચ્યો જ્યારે હું નાનાના રૂમમાં તેમને ઉઠાડવા ગયો. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. મેં જોયું કે તેઓ નાનીના પલંગમાં સૂતા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. શું કહે છે કે મેં એમને ઉઠાડવા ધાબળો, બ્લેન્કેટ એટલે કે ધાબળો ઉપાડ્યો. આઈ વોઝ સ્ટન્ડ, એમ કે હું તો ડઘાઈ ગયો એમ. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. શું કહે છે કે તે નાનીની ધોતી અને બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા એમ. બરાબર. એટલે અહીંયા તમે વર્તનનો બદલાવ જોઈ શકો છો. છતાંય લાસ્ટમાં આપણને ગુલજાર દ્વારા એવું પણ કહેવામાં આવેલું છે કે ખરેખર નાનાએ નાનીની સાથે સમાયોજન સાધી લીધું છે, તો આપણે એમ કે નાના સાથે સમાયોજન સાધી લેવામાં કોઈ હવે મુશ્કેલી કે પ્રશ્ન નથી, એટલે કે બધા જ પોતાની રીતે યોગ્ય લાઈફ જીવી શકે એમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રીડ વનની અંદર એડજસ્ટમેન્ટમાં નાના અને નાનીના કેરેક્ટર દ્વારા ખરેખર સરસ એક માનસિક પરિસ્થિતિની એક સમાયોજન પરી સાધવાની પણ એક સરસ વાત કરેલી છે. તો હવે આપણે આ જ રીડ વન ઉપર આધારિત જે અહીંયા આપણને આપવામાં આવેલા ગ્લોસરીના સ્પેલિંગ છે, આ ગ્લોસરીના સ્પેલિંગ તમારે લખવાના છે. રીડ વનમાં પહેલાં સ્પેલિંગ લખવાના યુનિટમાં જે આવ્યા છે, ત્યાર પછી ગ્લોસરી લખવાના, અને ત્યાર પછી કોમ્પ્રિહેન્શનમાં અહીંયા C1.1 એટલે કે આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે તમને ચાર ક્વેશ્ચન આપેલા છે, બસ આટલું તમારે એમાં લખી નાખવાનું છે અત્યારે. બાકી આ યુનિટમાં આપવામાં આવેલી એક્સરસાઇઝ આગળ એનો અભ્યાસ કરીશું, અને ત્યારબાદ રીડ ટુની અંદર આપણને એક પોયમ આપેલું છે, એ પોયમનો પણ અભ્યાસ કરીશું. અત્યારે આપણે આ ગ્લોસરીમાં આપેલા સ્પેલિંગ જોઈએ. બરાબર. ફ્યુનરલ એટલે કે સેરેમની હેલ્ડ ઇમિડિયેટલી બિફોર બ્યુરિયલ ઓર ક્રિમેશન, મીન્સ ફ્યુનરલ એટલે અંત્યવિધિ. બરાબર. એટલે કે જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે જે પણ કંઈ વિધિ કરવામાં આવે એને અંત્યવિધિ કહેવામાં આવે. વિસ્પર એટલે કે સ્પીક સોફ્ટલી, ધીમા અવાજે બોલવું. નેક્સ્ટ, સી હર ઇન ધ બિયોન્ડ, મીટ હર આફ્ટર ડેથ,
मृत्यु बाद मळवू एटले के स्वर्ग में मळवू. बियर अ वुडन फ्रेम ऑन विच द कॉर्प्स इज केप्ट एटले के ठाठड़ी रेडियंट ग्लोविंग ब्राइट खुशखुशाल બધા જ શબ્દો યુનિટમાં આવી ગયા છે. આપણે એના મિનિંગ પણ કહી દીધા છે. ફરી એક વખત આપણે અહીંયા રિપીટ કરીએ છીએ. ક્યુબલિંગ આર્ગ્યુઈંગ ઓર રેઇઝિંગ ઓબ્જેક્શન અબાઉટ એન ઇનસિગ્નિફિકન્ટ મેટર એટલે કે દ્વિઅર્થી બોલવું એમ સામાન્ય વાતમાં એટલે કે ગલ્લા તલ્લા કરવા એવો અર્થ થયો. પ્લસ રેડનિંગ ઓફ ધ ફેસ કોઝડ બાય ઇન્ટેન્સ ઇમોશન ઓર ટર્ન રેડ એટલે કે ચહેરો લાલચોળ થઈ જવો. ત્યાર પછી છે પેટી એટલે કે સિગ્નિફિકન્ટ ટ્રિવિયલ અર્થ થશે એનો મિનિંગ તિરસ્કાર. ઇન્ટરવન્સ મેડિએટ ગેટ ઇન્વોલ્વ ટુ એટલે કે દરમિયાનગીરી કરવી. ગેટ ઇન્વોલ્વ ટુ રિસોલ્વ કોન્ફ્લિક્ટ દરમિયાનગીરી કરવી. ક્યુપ મેક અ વિટી રિમાર્ક કટાક્ષ કરવો. રીપ્રિમેન્ડ એટલે સ્કોલ્ડ ઠપકો. બિયર ધ બ્રન્ટ ટોલરેટ જેનો અર્થ થશે સહન કરવું. વૂસ આઉટ એટલે કે મેકિંગ અ સોફ્ટ સાઉન્ડ લાઈક અ વિન્ડ ધીમો અવાજ. કેવો? પવનના સુસવાટા જેવો ધીમો અવાજ. ઇમ્પ્રેસિનેબલ તો કે ઇઝીલી ઇન્ફ્લુઅન્સ્ડ એટલે પ્રભાવ પાડવો. પ્રવોક કોઝડ એંગર ખીજવવું ઉશ્કેરવું. પરેડ વોક પ્રાઉડલી મીન્સ કે ગર્વભેર ચાલવું. સ્કૂપ એમ્બ્રેન્સ સમવન્સ ટુ પ્રોટેક્ટ એન્ડ એક્સપ્રેસ વાર્મથ વૂંફ આપવા માટે ભેટવું. નેક્સ્ટ છે થ્રેશ એટલે કે બીટ મારવું. ટુ ગેટ વન્સ વે વિથ એટલે કે મેક અધર્સ ડુ એઝ વન વિશીસ એટલે કે પોતાની ઈચ્છા પ્રમાણેની વાત મનાવવી જેનો અર્થ તમને એમાં ઓલરેડી આપવામાં જ આવેલો છે. બેરલી ઓડિબલી એટલે કે ટુ સોફ્ટ અ વોઇસ ટુ બી હર્ડ ધીમો અવાજ સાંભળવામાં મુશ્કેલી થાય તેવું એટલે કે ધીમા અવાજે બોલવું. વેધર એટલે કે બેટ શરતમાંથી શરત મારવી. નેક્સ્ટ છે બિલોંગિંગ્સ એટલે કે પઝેશન્સ થિંગ્સ અંગત વસ્તુઓ. કાર્ટ અવે મીન્સ કે ટેક અવે દૂર લઈ જવું. ઇમર્ઝન રિલીઝિંગ ઓફ સમથિંગ ઇન ટુ વોટર એટલે કે અસ્થિ વિસર્જન. પે હીડ ટુ પે એટેન્શન ટુ ધ્યાન આપવું ની તરફ ધ્યાન આપવું. ડેમ્ડ એટલે કે બેડ ખરાબ બરોબર. ખાસ કરીને અહીં આપણને બ્રેકેટમાં આપ્યું છે કે યુઝડ ફોર કર્સિંગ એટલે કે કોકના માટે ખરાબ બોલવું મીન્સ કે સાપ આપવો. જે આપણે સાપ આપવા માટે જે શબ્દોનો ઉપયોગ કરીએને કર્સ્ડ ડેમ કહેવાય. અહીંયા ટેકન અ બેક શોક્ડ સરપ્રાઇઝડ આશ્ચર્યચકિત થઈ જવું કે આઘાત લાગવો. ઇન્ટોનેશન એટલે કે બોલવાનો લહેકો. ઇન્ટોનેશન મિનિંગ થશે રાઇઝ એન્ડ ફોલ ઇન પીચ એટલે કે બોલવા માટેનો એનો લહેકો. કર્લ અપ રાઉન્ડેડ એટલે કે વાળેલું. ડિસોસિએટિવ પર્સનાલિટી એટલે કે અ મેન્ટલ ઇરેગ્યુલારિટી ઇન અ પર્સન્સ થોટ્સ મેમરીઝ ફિલિંગ્સ એક્શન ઓર સેન્સ ઓફ આઇડેન્ટિટી. શું કહે છે? ડિસોસિએટિવ પર્સનાલિટી એટલે કે માનસિક અસ્વસ્થતાવાળી સ્થિતિ એટલે કે માનસિક અનિયમિતતા એટલે કે મેન્ટલ ઇરેગ્યુલારિટી ઇન પર્સન વ્યક્તિમાં જોવા મળતી માનસિક ઇરેગ્યુલારિટી કે જેમાં વિચારો હોય મેમરીઝ આપેલું છે કે યાદ હોય ફિલિંગ્સ લાગણીઓ હોય એક્શન્સ કોઈ પણ ક્રિયાઓ હોય ઓર સેન્સ કે ઓફ આઇડેન્ટિટી બરાબર. તો આ તમામ પ્રકારની બાબતમાં ઇરેગ્યુલારિટી એટલે કે અચોક્કસતા જોવા મળે છે તમને જેને કહેવાય ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર જે આપણે હમણાં લાસ્ટમાં જ ભણ્યા. મોર્ફિંગ એટલે કે ટ્રાન્સફરિંગ ફ્રોમ વન ઇમેજ ટુ એનધર એટલે કે એક આકારમાંથી બીજા આકારમાં પરિવર્તિત થવું. લાસ્ટ પેરેગ્રાફમાં જ આપણે જોયું મોર્ફિંગ કે નાનાનું વર્તન છે એ પોતાના વર્તનમાંથી નાનીના વર્તનમાં પરિવર્તન થતું હતું બરાબર. એવું આપણે અહીંયા લાસ્ટમાં જ જોયું કે મોર્ફિંગ ઇન ટુ યોર નાની. ત્યાર પછી અનબર્ડન એટલે કે બોજ મુક્તિ. રિલીવડ સ્ટન્ડ
શોકડ આઘાત લાગવો, ધોતી એટલે કે સારી ઇન પંજાબી, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રીડ વનનું કામ પૂરું કરીએ છીએ. તમારે સ્પેલિંગ, ગ્લોસરીના શબ્દો અને ક્વેશ્ચન આન્સર લખી નાખવાના છે અને તૈયાર કરવાના છે, બરાબર. તમને PDF સ્વરૂપે આ યુનિટનું મટીરિયલ પણ મળી જશે સાથે વિડીયોમાં. આગળના વિડીયો લેક્ચર પાર્ટ વનમાં મળી જ ગયું છે, બરાબર. તો તમારે ખાસ તમને અહીંયા જે આપવામાં આવેલ PDFનો યોગ્ય અભ્યાસ પણ કરવાનો છે અને પરીક્ષા માટેની તૈયારી પણ કરવાની છે. હવે આપણે આ યુનિટ રીડ વનની એક્સરસાઇઝ માટે મળીશું અને ત્યારબાદ રીડ ટુનો અભ્યાસ કરીશું. આભાર.